રાજ્યમાં બુટલેગરો બાદ હવે ડ્રગ્સ પેડલરો સક્રિય બન્યા છે. ગુજરાત સહિત દેશભરમાં યુવાધનને નશાની લતે ચઢાવી યુવાનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ડ્રગ્સ પેડલરો કરોડો રૂપિયા ખંખેરી રહ્યા છે. જેમાં પહેલા ડ્રગ્સ માટે મુંબઈ પંજાબ હબ ગણાતું હતું, ત્યારે હવે ધીમે ધીમે ગુજરાત પણ આ હરોળમાં આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ એક ડ્રગ્સ ઘુસાડવાનો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. આરોપી મુંબઈથી મોટી માત્રામાં ડ્રગ્સ ગાડીમાં ગુજરાત લાવી રહ્યો હતો. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને ખાનગી રાહે બાતમી મળતા લાજપોર નજીક આવેલા કપલેટા ચેકપોસ્ટ પર ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી કાર અટકાવી હતી, જેમાં તલાશી લેતા 100 ગ્રામથી વધુ મેગ્ડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે આરોપી મોહમ્મદ સિદ્દીક ઉર્ફે રાજા બોમ્બેવાલા નામની શખ્સની ધરપકડ કરી હતી. ડ્રગ્સની બજાર કિંમત 10 લાખથી વધુ આંકવામાં આવી રહી છે અને પોલીસને શંકા ન જાય તે માટે આરોપી કારમાં દીકરી અને તેની પત્નીને સાથે લઈને આવ્યો હતો. જો કે આરોપીની દીકરી પ્રેગ્નન્ટ હોવાથી પોલીસે મા અને દીકરીને જવા દીધા હતા. વધુમાં આરોપી મોહમ્મદ સિદ્દીક અગાઉ અટવા પોલીસમાં મારામારી અને ઉમરા પોલીસમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આરોપી મોહમ્મદ સિદ્દીકની દીકરીની સાસુને કિડનીની બીમારી હોવાથી ખબર લેવા માટે 16મી તારીખે તેના મિત્ર મોહમ્મદ અલ્તાફની કાર લઈને પત્ની સાથે તેઓ મુંબઈ ગયા હતા. ત્યારે આરોપી MD લઈને મુંબઈથી દીકરી અને તેની પત્ની સાથે કારમાં નીકળ્યો હતો ત્યારે કપલેટા ચેકપોસ્ટ પાસે ઝડપાઈ ગયો હતો. સૌથી ચોંકાવનારી વાત સામે આવી છે કે આરોપી મોહમ્મદ સિદ્દીક મુંબઈથી MD ડ્રગ્સ લાવી સુરતના સ્પામાં સપ્લાય કરતો હતો. સ્પામાં સપ્લાય કરવા માટે એક સ્પાનો સંચાલક પણ તેમાં સામેલ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે અને તે પોસ્ટ વિસ્તારના સ્પામાં MD ડ્રગ્સ સપ્લાય કરતો હોય પોલીસે ગુપ્ત રાહે તપાસ કરી છે. સ્પામાં સેક્સ પાવર વધારવા માટે આ MD ડ્રગ્સ વેચાતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. સુરત શહેરના યુવાધનને ડ્રગ્સના નશાથી બચાવવા અને સુરત શહેરને ડ્રગ્સ મુક્ત કરવા સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવે છે, નો ડ્રગ્સ ઇન સુરત સિટી. આ કેમ્પેન અંતર્ગત પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ કમિશનર સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમોને ખાસ ટાર્ગેટ આપવામાં આવેલો હતો કે સુરત શહેરમાંથી ડ્રગ્સ સંપૂર્ણપણે નાબૂદ થાય એ અભિયાન ચલાવવામાં આવે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટમાં હતી. એ દરમિયાન PSI મૈડા અને એમની ટીમને એક અંગત બાતમીદાર દ્વારા બાતમી મળેલી કે રાંદેરની અંદર રહેતો, રામનગરમાં રહેતો મોહમ્મદ સિદ્દીક ઉર્ફે રાજા બોમ્બેવાલા આ બોમ્બે ગયેલ છે અને ત્યાંથી પોતાની એસેન્ટ, હુંડા એસેન્ટ કારમાં MD ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ એનું વેચાણ કરે છે. આવી ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળતા તાત્કાલિક સરકારી પંચોને બોલાવવામાં આવેલ અને એની વોચ કપલેટા ચેકપોસ્ટ પર ગોઠવવામાં આવેલી હતી. સુરત કપલેટા ચેકપોસ્ટ ઉપર રાતના સમયે આ કાર આવતા એને તાત્કાલિક કોર્ડન કરી ઝડપી કરવામાં આવેલ અને ઝડપી કરતા એના પજેશનમાંથી, મોહમ્મદ સિદ્દીકના પજેશનમાંથી 100 ગ્રામ અને 26 મિલીગ્રામ જેટલો મેફેડ્રોનનો જથ્થો મળી આવેલ હતો, જેની બજારની અંદર કિંમત આશરે 10 લાખ ઉપર થાય છે. એની સાથે એની પત્ની અને એની છોકરી એ બંને પણ હતા. આ જે શખ્સ છે એ પોતાની લેડીઝની આડમાં, એટલે એની છોકરી પ્રેગ્નન્ટ હતી અને એને 10-12 દિવસ પછી એની પ્રેગ્નન્સીની ડ્યુ ડેટ આવતી હોય, આવી પરિસ્થિતિની અંદર એ જ્યારે બોમ્બે એના સાસુની ખબર કાઢવા જાય છે, આ મોકાનો લાભ લઈ અને રસ્તામાં કોઈ પોલીસ એને પકડશે નહીં આ હેતુથી પોતાના કબજામાં, પોતાના ખીચાની અંદર 100 ગ્રામ જેટલું મેફેડ્રોન લાવે છે અને પોલીસના હાથે પકડાઈ જાય છે.